તો ગ્રામ સ્વરાજના ગાંધીના વિચાર સૌ કોઈ જાણે છે. ગ્રામજનો પાસે સત્તાનું સુકાન હોય તો દેશને મજબૂત બનતા કોઈ ન રોકી શકે. પરંતુ વાત જો અરવલ્લી જિલ્લાની કરવામાં આવે તો અહીં 340 ગ્રામ પંચાયતમાંથી 138 ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેના પગલે વિકાસ રૂંધાયો છે. ઓફિસોમાં આ ખંભાતી તાળા, ઓફિસના દાદરા પર બેઠેલા મજબૂર પ્રજાજન. મજબૂર એટલા માટે કારણ કે આ લોકશાહી દેશમાં તેઓ ચૂંટણીના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં 138 પંચાયતમાં વહીવટદાર શાસન. એક વર્ષનો સમય વીતી ગયો પરંતુ સરપંચ નથી મળ્યા. 138 ગ્રામ પંચાયતમાં વિકાસને લાગી બ્રેક. ચૂંટણીના અભાવે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે તે અરવલ્લી જિલ્લાના લોકો જાણે છે. દાખલો કઢાવો હોય કે પછી પ્રાથમિક સુવિધા માટેની કામગીરી, બધું જાણે ઠપ થઈ ગયું છે. સરપંચ વગરના ગામોમાં લોકોની સ્થિતિ કફોડી છે. 138 ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિયુક્ત કરી દેવામાં આવ્યા છે, ત્યારે માંગ ઉઠી છે કે તુરંત સરપંચની ચૂંટણી કરવામાં આવે. દાખલો કઢાવવા માટે આવ્યો હતો પણ અત્યારે અમારે સરપંચ નથી, વહીવટદાર નહીં મળ્યા છે. વહીવટદાર રેગ્યુલર આવતા નથી, એમને 3-4 જગ્યાએ કામકાજ સોંપેલું હોય એટલે રેગ્યુલર આવી શકતા નથી. હવે અત્યારે અમારે સહી કરાવી હોય તો ધરમ ધક્કા ખાવા પડે છે. વાત મોડાસા તાલુકાના ટીંટોઈ ગ્રામ પંચાયતની કરવામાં આવે તો અહીં 10,000 લોકોની વસ્તી છે, પરંતુ પંચાયત ઓફિસના તાળા ખુલતા નથી, જેના પગલે અહીંની પ્રજાને અપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ અંગે ગુજરાત ફર્સ્ટે રાજ્યના આદર્શ મોડેલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ સાથે વાત કરી તો તેમણે શું કહ્યું જાણો. સુપ્રીમ કોર્ટની અંદર મેટર થઈ, નામદાર સુપ્રીમ કોર્ટે જે ડાયરેક્શન આપ્યું એના અનુસંધાને રાજ્ય સરકારે એક ઝવેરી પંચની પણ રચના કરી, એટલે આખી જે પ્રોસિજર થઈ એની અંદર સમય થયો અને રાજ્ય સરકારે ગ્રામમાણાઓના વહીવટો ગ્રામ પંચાયતના વિકાસ ન રૂંધાય એટલા માટે વહીવટદારોની પણ નિમણૂક કરી. પણ હા, ચોક્કસ એ ડિલે થયું છે, પણ એકવાર જ્યારે રોસ્ટર સુનિશ્ચિત થશે, એકવાર જે નામદાર હાઈકોર્ટની ડાયરેક્શન મુજબ એકવાર જ્યારે આખું રોસ્ટર ફિક્સ થશે ત્યારે હું માનું છું કે લાંબા સમય સુધીની આ એક રાહત થશે. કહેવાય છે કે ભારતના લોકશાહીની મૂળ શક્તિ એ ગામડાઓમાં રહેલી છે, પરંતુ હાલ તો આજ ગામડાઓ સરપંચ વિહોણા બનતા અહીં લોકશાહીના તાર નબળા પડતા દેખાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના 138 ગામડાઓને ક્યારે સરપંચ મળશે તે જોવું રહ્યું. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.